પોલીસ અને પોલીસ ઉચ્ચ અધિકારીઓને ગાળો આપતો યુવાન આખરે ડિંડોલી પોલીસ પકડમાં. સુરત શહેરમાં અલગ અલગ પ્રકારના ગુનાઓ સામે આવી રહ્યા છે ત્યારે ડિંડોલી પોલીસ મથકમાં મહિલા પીએસઆઈ તેમજ પોલીસના ઉચ્ચ અધિકારીઓને વોટ્સએપ પર મેસેજ કરીને અભદ્ર મેસેજ કરનારાને પકડી પાડવામાં આવ્યો છે. પોલીસના ઉચ્ચ અધિકારીઓને આ વ્યક્તિ ગાળો પણ આપતો હતો. સમગ્ર ઘટનાક્રમ અમરેલી પોલીસે આરોપી હરિવંશ ઉપાધ્યાયને મધ્યપ્રદેશથી ઝડપી પાડ્યો છે. પોલીસ તે ગાળો ભાંડતો હોય ગાળો આપીને નાસ્તો ફરતો હતો ત્યારે પોલીસે તેને પકડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. એમ કહી અને પોલીસની વર્દી ઉતરવા દેતા હું એવી પ્રકારની ધમકીઓ એને વોટ્સએપ મેસેજથી કરી અને મહિલા પીએસઆઈને ધમકી આપતા આરોપી વિરુદ્ધમાં હરિવંશ રામજી ઉપાધ્યાય વિરુદ્ધમાં ડિંડોલી પોલીસ સ્ટેશનમાં અલગથી એક ગુનો રજીસ્ટર કરવામાં આવેલ જેમાં પોલીસની કામગીરીમાં અડચણ અને મહિલા પીએસઆઈને ગાળો દેવી તેમજ એમને ધમકી આપવી એ બાબતનો આઈટી એક્ટ અને આઈપીસીની કલમ 186, 189, 294 ખ, 507 વગેરે કલમો મુજબ ગુનો રજીસ્ટર કરવામાં આવેલ. આ ગુનામાં પણ આરોપી નાસ્તો ભરતો હતો એની 3 વખત મુંબઈમાં પણ તપાસ કરવામાં આવેલી હતી. આ ફાઇનલી છેલ્લે હાલમાં એ આરોપી અમારા પોલીસના પકડમાં આવી ગયેલ છે અને મધ્યપ્રદેશથી એને અત્યારે હાલમાં પકડીને લાવવામાં આવેલ છે. આરોપીના આરટીપીસીઆર ટેસ્ટ પણ કરાવવામાં આવેલ છે અને આરટીપીસીઆર ટેસ્ટના રિપોર્ટ આવ્યા બાદ આરોપીની ધરપકડની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. સાહેબ, આ જે આરોપી છે તેને ઉચ્ચ અધિકારીને ફોન કરીને આ જ રીતે ગાળો પણ આપી છે એવું પણ જાણવા મળી રહ્યું છે. રાહુલ મકવાણા, જીટીવી ન્યૂઝ, સુરત.